एफआई बीकॉमनी बैठकों वधारवाना मुद्दे विद्यार्थियों द्वारा सांसद ने रजूआत करवामां आवी हती। एमएस यूनिवर्सिटीनी कॉमर्स फेकल्टी एफआई बीकॉमनी बैठकों वधारवा तैयार नथी। विद्यार्थी संगठनों आंदोलनों कर्या छता सत्ताधीशों ने जाने कोई फरक नथी। आखरे ऑल गुजरात स्टूडेंट यूनियन द्वारा वडोदराना सांसद रंजनबेन भट्ट ने मळ्या हता। एजीएसयू ग्रुपना ठेकेदारोए सांसद ने आवेदनपत्र आपी रजूआत करी हती कि आ वर्षे एफआई बीकॉम में मात्र 5,320 विद्यार्थियों ने एडमिशनों निर्णय कॉमर्स फेकल्टी द्वारा करवामां आव्यो छे। बैठकों वधारवा माटे अमे छेल्ला 12 दिवसथी आंदोलनों करी रह्या छे, तेम छतां सत्ताधीशो बैठकों वधारवा राजी नथी। अलबत्त यूनिवर्सिटीना रजिस्ट्रारे मीडिया समक्ष बैठकों वधारवानी स्पष्ट ना पाड़े छे। एजीएसयूना पंकज जयसवाल अने जयेश प्रजापतिए जणाव्यु हतु के रंजनबेन भट्टे विद्यार्थियों अंगे चिंता व्यक्त करी एमएस यूनिवर्सिटीना वाइस चांसलर ने बैठकों वधारवा माटे भलामण करतो पत्र लख्यो हतो। आ मामले सांसद रंजनबेन भट्ट द्वारा पण माहिती आपी हती। कॉमर्स ना विद्यार्थियों स्टूडेंट मारी पासे आव्या हता अने कॉमर्स ना स्टूडेंटे मने आवेदनपत्र पण आप्यु अने एमना द्वारा मांगणी हती अने स्वाभाविक छे, हूँ पण कॉमर्सनी स्टूडेंट ज छुं। કોમર્સમાં ભણવા માટે બધા જ વ્યક્તિને છોકરાઓને સ્ટુડન્ટને જવાનું ગમતું હોય છે, કેમ કે કોમર્સ પછી પણ બહુ બધી લાઈનો હોય છે, સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પણ પોતે આગળ પોતાના જીવનમાં ગ્રેજ્યુએશન કરીને એ આગળ વધતા હોય છે। બીજું, વડોદરા સર સયાજીરાવ મહારાજા સાહેબની આ એમએસ યુનિવર્સિટી છે અને એમએસ યુનિવર્સિટીનું સર્ટી એટલે વિશ્વમાં પણ એક ગૌરવપૂર્ણ સર્ટી વિદ્યાર્થીના જીવનમાં હોય છે। એટલે વિદ્યાર્થીઓની રજૂઆતના મામલે મેં વીસી જોડે પણ વાત કરી છે। વીસી સાહેબને કીધું છે કે આપના દ્વારા જે 5,300 સીટ જ રાખવામાં આવે, જે અત્યાર સુધી 8,000-9,000 કે એવી કંઈક સીટોના એડમિશન થયા હતા, તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેસાડી શકતા નથી વિદ્યાર્થીને, એટલે અમે ઓછી કરીએ છીએ। તો એની વ્યવસ્થા વીસીએ પોતે કરવી જોઈએ કે વીસી સાહેબ પોતે આપણી પાસે જગ્યા છે જ યુનિવર્સિટીમાં, ક્યાં તો એને બેચ વાઇઝ કરી શકાય, કેવી રીતે કરાય એ તો વિષય સાહેબનો વિષય છે, પણ એક બાળકોને વિદ્યાર્થીઓને બેસાડી ન શકીએ એના માટે આપણે એડમિશન ન આપીએ એ મને બહુ યોગ્ય નથી લાગતું। કેન્દ્ર સરકારના કે ગુજરાત સરકારના જે નીતિ નિયમો હોય એને ચોક્કસ ફોલો કરવા જોઈએ। હું વિદ્યાર્થી મિત્રોને પણ મેં ચોક્કસ એવું કીધું છે કે એવું ના હોય કે એડમિશન લેવું અને પછી ભણવા ન જવું। વિદ્યાર્થી કોમર્સનું એડમિશન લે જ લે, પણ જે સ્કૂલના સ્ટુડન્ટો જે ટાઈમ સ્કૂલનો હોય અને એટલો ટાઈમ સ્કૂલમાં બેસતા હોય એટલો ટાઈમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ બેસે, તો આ યુનિવર્સિટીનો ભાવ છે, સરકારનો પોતાની પણ એક ઈચ્છા છે, તો વિદ્યાર્થીઓ એ રીતે તૈયાર છે। પણ આપણે તાત્કાલિક એવું કહી દઈએ કે જગ્યા નથી અને અમે બેસાડી ન શકીએ, તો આ ન હોવું જોઈએ। એટલે વિશેષ સાહેબ જોડે પણ વાત કરી છે, કેતન ઉપાધ્યાય સાહેબ જોડે પણ વાત કરી છે, તો સાથે સેનેટ સિન્ડિકેટ સભ્યો સાથે પણ વાત કરી છે, એ લોકો પણ આ વિષયની વાત વીસી સાહેબ સાથે પણ કરશે અને આપણા વિદ્યાર્થીઓ છે, આપણા બાળકો છે, એમના માટેની સારી વ્યવસ્થા કરવી એ આપણા બધાની ફરજ છે। તો હું એવું માનું છું કે વીસી સાહેબ પોતે પણ આ ફરિયાદ સાંભળીને ચોક્કસ સારો નિર્ણય લાવશે એવું મને આશા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।